ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ કરતા હતા આજના દિવસનો બીજો નમૂનાનો પત્ર એટલે કે જે લાસ્ટ વિડીયોમાં ફરિયાદનો પત્ર હતો તે ફરિયાદની પતાવટ અંગેનો પત્ર આજે આપણે જોવાના છીએ મોટા ભાગના વેપારીઓ ગ્રાહકના દાવા અને ફરિયાદો રીતે લે છે કારણ કે વેપારની સફળતા મહદ અંશે જગતમાં આગવું સ્થાન ધરાવનાર વેપારી તેના ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તા ટકાવી રાખવા સતત પ્રયત્નશીલ હોય છે દરેક દાવા કે ફરિયાદો કે વેચાણ કરતાને તેના માલ સામાનમાં રહેલી ઉણપ તથા તંત્રની વ્યવસ્થામાં રહેલી નબળાઈ દૂર કરવાની તક પૂરી પાડે છે આમ ગ્રાહક બજારનો રાજા હોય તેવા સંજોગોમાં તેમના દાવા કે ફરિયાદોનું મહત્વ સવિશેષ હોય છે ખાસ કરીને દાવા કે ફરિયાદના પત્રના પતાવટના જે પત્રો આપણે લખીએ તેના આગવા કંઈક સિદ્ધાંતો હોય છે જેમાં ગ્રાહક હંમેશા સાચો હોય છે કે ગ્રાહક સાથેનું સમાધાન કેવી રીતે કરવું અને યોગ્યતા અને વ્યાજબીપણું તપાસીને એની પતાવટ કેમ કરવી તેનો સમાવેશ થાય છે આ દરેક સિદ્ધાંતોમાં એવું માનવામાં આવે છે કે પૂરતા કારણ વગર ગ્રાહક ક્યારેય દાવો કે ફરિયાદ કરે નહીં ને તેથી ગ્રાહકના દાવાને યોગ્ય માની વાજબી વળતર આપવું જ જોઈએ સામાન્ય રીતે આ નીતિ મોટા વેપારીઓ અનુસરતા હોય છે ફરિયાદના બધા જ કારણો જોઈ તપાસીને યોગ્ય નિર્ણય લેવામાં આવે છે અને તેમાં વાજબી ગણાતા દાવા અંગે યોગ્ય પતાવટ ને માન્ય પણ રાખવામાં આવે છે ગ્રાહકની સાવધાનના સિદ્ધાંત મુજબ માલ સામાન વેચ્યા પછી વેચાણ કરતાની કોઈ જવાબદારી રહેતી નથી માટે ગ્રાહકે સંપૂર્ણ ચકાસણી કરી કોઈ પણ પ્રકારના દાવા કે ફરિયાદો સાંભળવામાં આવશે નહીં અને આ પ્રકારની નીતિ કેટલીક વેપારી પેઢીઓએ અપનાવી છે જે વેપાર જગત માટે ખતરારૂપ પુરવાર થઈ શકે છે તો આજના દિવસે જે આપણે પતાવટના પત્રને જોશું એમાં શિલ્પા એમ્પોરિયમે ફરિયાદ કરી હતી સાડીની જે ક્વોલિટી મંગાવી હતી તે પ્રમાણે ક્વોલિટી આવી ન હતી તે માટે આજે સહેલી સાડી સેન્ટર જે છે શિલ્પા એમ્પોરિયમને આન્સર આપશે ખરેખર જ્યારે પત્રની શરૂઆત કરવામાં આવે ત્યારે ગ્રાહકની ક્ષમા માંગતા તેમજ દિલગીરી વ્યક્ત કરીને જ થવી જોઈએ એટલે કે આપણને એ કહે છે કે વીસમી ઓક્ટોબર ના રોજ બે હજાર સોળ તમારો પત્ર મળ્યો અમને અમારી ભૂલ વિશે જાણકારી મળી તે બદલ અમે દિલગીર છીએ એટલે સૌથી પહેલા ક્ષમા માંગવી જોઈએ આ ઉપરાંત દાવા અને ફરિયાદના પત્રો જે છે એના પ્રત્યુત્તર વેપારીએ ત્વરિત આપવા જોઈએ જલ્દીથી બને એટલું

છુપાવાને બદલે પરિસ્થિતિની સ્પષ્ટતાપૂર્વક સમજૂતી આપવી જોઈએ કે આપને મોકલાવેલ માલસામાનમાં અમારા પાર્સલ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે નમૂનામાં બતાવેલ સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ પ્રમાણમાં ઓછા સિલ્કવાળી સાડીઓ પેકિંગ કરીને સરત ચૂકથી મોકલવામાં આવી હતી માનો મતલબ એ થાય કે એક સાથે વધારે બલ્કમાં જ્યારે સાડી બનતી હોય ત્યારે આ ટાઈપની સાડી અને આપણે જે ઓર્ડર કરી હતી તે ટાઈપની સાડી બંને બનતી હોય પરંતુ પેકેજિંગ ભૂલથી પાર્સલ તરીકે આપણે ત્યાં એટલે કે શિલ્પા એમ્પોરિયમમાં મોકલાઈ ગયું હોય જેઓ તેમની ભૂલ છે એ સ્વીકારે છે વેપારી દ્વારા ગ્રાહકના નામજોગ સંબોધનથી જો પ્રત્યુત્તર આપવામાં આવે તો વ્યક્તિગત કાળજી વધુ લેવામાં આવી છે તેવું સાબિત થતું હોય છે એટલે આપને આજરોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા આપના ઓડર પ્રમાણે યોગ્ય ગુણવત્તાવાળી સાડીઓનું પાર્સલ રવાના કરેલ છે ઉત્તરતી ગુણવત્તાવાળો સામાન અમારા ખર્ચે પરત મેળવી લેશું કહ્યું હતું કે પાંત્રીસ ટકા ડિસ્કાઉન્ટ આપો તમે વેચીએ પણ એ આપવા માટે રેડી નથી તેવો સામાન પાછો લઈ જશે અને નવો જે મંગાવ્યો તો આપણે એવો આપણને પહોંચાડશે આપને પડેલી તકલીફ બદલ ક્ષમા કરશો એટલે કે વળતર છે કે કાંઈ પણ ચૂકવણીની સ્પષ્ટતા આપણે આ પત્રમાં કરી દેવી જોઈએ અને સાથે સાથે ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય તેની એ લોકો ખાતરી પણ આપે છે સાડી સેન્ટરનો મેનેજર છે તે લેટર લખી રહ્યો છે